નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડેમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. મિત્રો, જીપીએસસીની આવનારી પરીક્ષાઓ ડીવાયએસઓ અને એસટીઆઈ પ્રિલિમ એમને ધ્યાનમાં રાખીને આપણે સાયન્સના મોસ્ટ એમપી ક્વેશ્ચનોની સિરીઝ શરૂ કરી છે. એ સિરીઝમાં આજે આપણે જે 76 થી 100 ક્વેશ્ચનો છે એની ચર્ચા કરવાના છીએ, એટલે કે આપણો આ ચોથો પાર્ટ છે. આવા જ મહત્વના અલગ અલગ સબ્જેક્ટના પ્રશ્નોની પણ સિરીઝ આપણે લાવવાના છીએ, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેથી તમને અમારા વિડીયોના નોટિફિકેશન પણ મળતા રહે. શરૂ કરીએ આપણે. સર્વપ્રથમ 76 નંબરનો જે આપણો પ્રશ્ન છે એ છે કે કયા જંતુનાશકનો ઉપયોગ લોકસ્ટ સ્વોર્મ એટલે કે તીડના ટોળાને નિયંત્રિત કરવા માટે થાય છે. મિત્રો, તમને ખબર છે તાજેતરમાં ભારત ઉપર તીડના ટોળાઓએ હુમલો કરેલો હતો, જેના કારણે ખેતીના પાકોમાં ઘણું બધું નુકસાન થયું. તો એમના માટે ઘણા બધા ઉપાયો કરવામાં આવેલા, તેમાંનો એક ઉપાય એટલે આ જંતુનાશકો છે. તો એ જંતુનાશકો કયા છે? તો પહેલું તમને ઓપ્શન આપ્યું છે ક્લોરપાયરીફોસ અને બીજો છે મેલાથિયોન. તો આ બંને જે જંતુનાશકો છે એનો ઉપયોગ તીડના ટોળાને નિયંત્રિત કરવા માટે થાય છે. એમાં કરવામાં શું આવે છે? તો ખેતરમાં જે પાક ઊભો હોય છે એ પાક ઉપર જે રીતે કીટ નિયંત્રણ માટે આ દવા છાંટવામાં આવે છે, એવી જ રીતે પાક ઉપર આ દવાને છાંટી દેવામાં આવે છે, જેથી તીડ એને જ્યારે ખાશે તો એ દવાની ઝેરી અસરને કારણે એના મૃત્યુ થશે. એટલે એને નિયંત્રિત કરવા માટે આ બંને દવાઓનો ઉપયોગ થઈ શકે છે. ત્યારબાદ 77મો પ્રશ્ન છે, રેલવે પ્રોટેક્શન ફોર્સ પુણે દ્વારા યાત્રીઓના સ્ક્રીનિંગ અને સર્વેલન્સ માટે નીચેનામાંથી કયા રોબોટને લોન્ચ કરવામાં આવેલો છે? તો એ રોબોટનું નામ છે કેપ્ટન અર્જુન, જે યાત્રીઓનું સ્ક્રીનિંગ અને સર્વેલન્સ એટલે કે એના ઉપર ધ્યાન રાખશે, જેથી કેટલીક અનિચ્છનીય ઘટનાઓને નિવારી શકાય. નેક્સ્ટ છે, હ્યુમન સ્પેસ ફ્લાઇટ માટે પ્રોટેક્ટિવ ગાર્મેન્ટ લિક્વિડ કુલિંગ એન્ડ હીટિંગ ગાર્મેન્ટની પેટન્ટ નીચેનામાંથી કઈ ભારતીય સંસ્થાએ મેળવી છે? હવે મિત્રો, આ જે પ્રશ્ન છે એ તમને ખ્યાલ હોય તો ભારતની જે ઇસરો એમના દ્વારા ટૂંક સમયમાં ભારત અવકાશમાં સમાનવ મિશન મોકલવા માટે કેટલાક પ્રયોગો કરવામાં આવેલા હતા અને ટૂંક સમયમાં મોકલવાના છે. તો જે અવકાશની અંદર ઠંડી અને ગરમી હોય છે, પૃથ્વી ઉપર વાતાવરણને કારણે ઠંડી ગરમીના પ્રમાણમાં આપણને ઝાઝો ફરક દેખાતો નથી, પરંતુ અવકાશની અંદર એ ફરક ખૂબ જ મોટો હોય છે. તો એવા સમયે શરીરને બચાવી રાખવા માટે આવા કપડાઓની જરૂર પડતી હોય છે. તમે જે હાલ સ્પેસ સૂટ વગેરે જુઓ છો, તો એ સ્પેસ સૂટને અંદર 7 થી 10 પ્રકારના કપડાઓનું લેયર હોય છે અને એ સ્પેસ સૂટ થોડો ભારે હોય છે, જેથી કામ કરવું સરળ થતું નથી. તો અહીં જે હ્યુમન સ્પેસ ફ્લાઇટ છે એના માટે પ્રોટેક્ટિવ ગાર્મેન્ટમાં લિક્વિડ કુલિંગ અને હીટિંગ ગાર્મેન્ટ એની વ્યવસ્થા કરવામાં આવેલી છે લિક્વિડ કુલિંગની. તો એના માટેની પેટન્ટ જે છે એ ઇસરો દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી છે. નેક્સ્ટ છે, હવા એ શું છે? તો મિત્રો, હવા એ મિશ્રણ છે. તમને ખ્યાલ છે કે હવાની અંદર સૌથી વધારે કયો વાયુ છે? નાઇટ્રોજન, ત્યારબાદ આવે છે ઓક્સિજન અને એ પછી આવે છે કાર્બન ડાયોક્સાઇડ. ત્યારબાદ રેર ભાગ જે બાકી બચે છે એની અંદર આર્ગન, નિયોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન વગેરે જેવા વાયુઓ આપણને મળી આવે છે. તો એ બધા વાયુઓને આપણે એમના જે ગુણધર્મો છે ગુણધર્મોને આધારે જુદા પાડી શકીએ છીએ. તો અહીં હવા એ મિશ્રણ બનશે. નેક્સ્ટ પ્રશ્ન છે, પાચન માર્ગના કયા ભાગમાં આમરસ પેદા થાય છે? તો આમરસ એટલે અહીંયા મિત્રો કેરીના રસની વાત નથી, પરંતુ આપણું જે જઠર છે એને આમાશય તરીકે પણ ઓળખાય છે. તો જઠરની અંદર આમરસ પેદા થતો હોય છે. ત્યારબાદ પ્રશ્ન છે, તૈલોદીક ચરબીનું પાચન કરવા માટે કયો ઉત્સેચક જરૂરી છે? તૈલોદીક ચરબી એટલે તેલ જે છે એ જ જે આપણે શાકભાજી વગેરે વઘારતી વખતે તેલ નાખતા હોઈએ છીએ, તો એ અને ઘી, તો એ બધી જે ચરબી છે એના પાચન માટે જે ઉત્સેચક છે એ છે લાઇપેઝ. મિત્રો, યાદ રાખવું બહુ સરળ છે. ચરબી એને લિપિડ તરીકે ઓળખાય, તો લિપિડ પરથી લાઇપેઝ. પ્રોટીન, પ્રોટીનનો પ છે તો એના પરથી પેપ્સિન, રાઈટ, ટ્રિપ્સિન પેપ્સિન એ બંને એના પરથી આવશે. અને એમિનો પ્રોટીનનું પાચન કરી ન્યુક્લિક એસિડ અને તેમાંથી એમિનો એસિડ આપતું હોય છે. જ્યારે લાઇપેઝ શું કરે છે? તો કે જે ચરબી છે એ ચરબીના મોટા ગોળકોનું નાના ગોળકોમાં રૂપાંતરણ કરી આપતી હોય છે. નેક્સ્ટ પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વાક્ય યોગ્ય છે? તમને ડીઝલ માટે બે વાક્યો આપેલા છે,
જેમાં પહેલું વાક્ય એ છે કે ખૂબ નીચા તાપમાને ડીઝલની વહન લાક્ષણિકતામાં બદલાવ આવે છે જે વાહન માટે હાનિકારક હોય છે. બીજું વાક્ય છે, વિન્ટર ડીઝલમાં અમુક એડિટિવ્સ ઉમેરવામાં આવે છે જેના લીધે -30°C જેટલા તાપમાનમાં પણ તેની નીચી સ્નિગ્ધતા જળવાય છે. તો મિત્રો, આ બે વાક્યોમાંથી કયું સાચું છે? તો પહેલા તો આપણે વાક્યોને સમજીએ કે ડીઝલની વહન લાક્ષણિકતા, વહન લાક્ષણિકતા એટલે શું? તો નોર્મલી તમે ડીઝલ જોયું હોય તો ખ્યાલ હશે કે એકદમ પ્રવાહી અવસ્થામાં હોય છે અને એ સરળતાથી વહી શકે છે. એટલે ડીઝલ ગાડીઓની અંદર એને એન્જિન સુધી પહોંચાડવું ખૂબ જ સરળ બને છે. પરંતુ બીજા વિશ્વયુદ્ધની અંદર જ્યારે રશિયા પર જર્મનીએ હુમલો કરેલો ત્યારે જર્મનીની જે કંઈ પણ ટેન્ક હતી એ ટેન્કોને ત્યાં પહોંચી વળવા, ત્યાંના વાતાવરણમાં ટકી રહેવા માટે એના જે એન્જિન છે એ કાર્યક્ષમ રીતે કામ કરી શકે એવી વ્યવસ્થાની જરૂર પડી. કારણ કે ડીઝલ ત્યાં શું થતું તો કે માઇનસ તાપમાનમાં જતું રહેતું એટલે ડીઝલ થીજી જતું એટલે એની વહન લાક્ષણિકતા ઘટી જાય. સાદી રીતે તમને સમજાવું તો શિયાળામાં જ્યારે ઘી જામી જતું હોય છે, તેલ અને ઘી જામી જતું હોય છે, તો એ બોટલ જો તમારા હાથમાંથી પડી જાય તો ઘી ઢોળાઈ જવાનો કે એનો આપણને ડર રહેતો નથી. પરંતુ ઉનાળામાં એ જ બોટલ જો હાથમાંથી પડી જાય તો એ ઢોળાઈ જાય છે, ફેલાઈ જતું હોય છે. તો એની વહન લાક્ષણિકતામાં ફેરફાર છે. તો જે વિન્ટર ડીઝલ હોય છે એની અંદર અમુક એડિટિવ્સ ઉમેરવામાં આવે છે જેને કારણે તાપમાન -30 જેટલું નીચે જતું રહે તો પણ એની સ્નિગ્ધતામાં કોઈ પણ ફેરફાર થતો નથી. એટલે અહીં બંને વિધાનો સાચા છે. એટલે જો એડિટિવ્સ ઉમેર્યા વિનાનું ડીઝલ હશે તો વાહનની અંદર જ્યારે વાહન -30 જેટલા નીચા તાપમાને કાર્ય કરવા માટે લઈ જવામાં આવે ત્યારે એ કાર્ય કરી શકતું નથી, કારણ કે ડીઝલ થીજી જતું હોય છે. એટલે એની અંદર એડિટિવ્સ ઉમેરવામાં આવે જેથી એ વિન્ટર ડીઝલ તરીકે ઓળખાય છે. 83મો પ્રશ્ન છે, વિહગમાં નીચેનામાંથી કયું અંગ ગેરહાજર પરંતુ રૂપાંતરિત છે? તો વિહગ એટલે પક્ષી, રાઈટ? તો પક્ષીની અંદર અગ્ર ઉપાંગ એટલે મનુષ્યની વાત કરીએ તો આપણા જે હાથ છે એને અગ્ર ઉપાંગ કહેવાય. તો પક્ષીની અંદર અગ્ર ઉપાંગ એટલે કે હાથ નથી પરંતુ એનું રૂપાંતર શેમાં થયેલું છે? પાંખમાં થયેલું છે. એટલે એને રૂપાંતરિત અંગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પશ્ચ ઉપાંગ એટલે શું? તો પશ્ચ ઉપાંગ એટલે આપણા પગ થશે. નિતંબ મેખલા એટલે આપણો જે થાપાના હાડકાનો સાંધો જે હોય છે, આખું થાપાનું હાડકું, એ આખી રચના નિતંબ મેખલા કહેવાય છે. અને સ્કંધ મેખલા એટલે ખભાની રચના જે હોય છે તેને સ્કંધ મેખલા તરીકે ઓળખવામાં આવે છે. 84મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ વેક્સિન હોલ પેથોજન વેક્સિન પ્રકારની નથી? તો હોલ પેથોજન વેક્સિન પ્રકારની નથી એમાં એક છે ટોક્સોઇડ વેક્સિન, રાઈટ? ઇનેક્ટિવ વેક્સિન જે છે એની અંદર જે તે વાયરસ બેક્ટેરિયા એને ઇનેક્ટિવ કરીને એને રસીના સ્વરૂપે શરીરમાં દાખલ કરી દેવામાં આવે છે. હાલ જે કોરોના વેક્સિનેશન ચાલી રહ્યું છે તે આ ઇનેક્ટિવ વેક્સિન પ્રકારની વેક્સિન છે. એટલે એ ઇનેક્ટિવ વેક્સિન જે હોય છે એ કોરોનાની સાથે સાથે એને સિમિલર જેટલા પણ લક્ષણો ધરાવતા વાયરસ હોય તો એની સામે પણ આપણને રક્ષણ આપવા સક્ષમ હોય છે. પરંતુ ટોક્સોઇડ વેક્સિન પ્રકારની જે વેક્સિન છે એ હોલ પેથોજન વેક્સિન પ્રકારની કહી શકાય નહીં, કારણ કે એ બધાની સામે રક્ષણ આપવા સક્ષમ હોતી નથી. નેક્સ્ટ છે, શિવનાદર યુનિવર્સિટી અને આઈઆઈટી બોમ્બે બંને સાથે મળી નીચેનામાંથી કઈ સસ્ટેનેબલ બેટરી બનાવી છે? મિત્રો, બેટરી જે છે એ હાલ ખૂબ જ ચર્ચામાં છે. એટલે બેટરી રિલેટેડ જેટલા પણ કરંટ અફેરના પ્રશ્નો હોય તે ખાસ જોઈ લેવા અને આવનારી મેઇન્સને ધ્યાનમાં રાખીને પણ એની તૈયારી થોડી કરી લેવી, કારણ કે ચીન પાસે લિથિયમનો સંપૂર્ણ ભંડાર છે અને ભારતની ઇકોનોમી માટે જે ઇલેક્ટ્રિક વાહનોને મોદી સરકાર દ્વારા પ્રમોટ કરવામાં આવી રહ્યા છે તો એને માર્કેટમાં સારામાં સારો રિસ્પોન્સ મળે એ માટેથી લિથિયમ બેટરી હોવી જરૂરી છે. અને લિથિયમનો ભંડાર આપણને ચીન પાસેથી જ મળે એવા પ્રયત્નો વિશ્વકક્ષાએ ચાલી રહ્યા છે, પરંતુ ભારતે એને કાઉન્ટર કરવા માટે ઇન્ડોનેશિયા એની સાથે પણ કરાર કરેલા છે એટલે આપણને ત્યાંથી લિથિયમના ભંડારો પ્રાપ્ત થઈ રહેશે. તો શિવનાદર યુનિવર્સિટી દ્વારા લિથિયમ સલ્ફર પ્રકારની LiS એટલે સલ્ફર, તો લિથિયમ સલ્ફર પ્રકારની સસ્ટેનેબલ બેટરી બનાવેલી છે. લિથિયમ આયન જે LiFe છે એ તમને ખ્યાલ છે, લિથિયમ આયન પ્રકારની બેટરી એ મોબાઈલમાં જે બેટરી વપરાય છે તે હોય છે. તો નાનકડી એવી બેટરી સારું એવું વજન ધરાવતી હોય છે, પરંતુ જો લિથિયમ સલ્ફર પ્રકારની બેટરી બનાવવામાં આવે તો એનું વજન શું થાય? ઘટી જાય. હવે વજન ઘટી જવાને કારણે ગાડીના જે વજન છે ઓવરઓલ વજન એમાં ઘટાડો થઈ જાય જેથી ગાડીની એવરેજ સારી એવી આપણને મળી શકે.
નેક્સ્ટ છે, ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન મુજબ કઈ અવકાશીય વસ્તુને ડ્વાર્ફ પ્લેનેટ કહેવામાં આવે છે? ડ્વાર્ફ પ્લેનેટ એટલે વામન ગ્રહ, કે જેને મોટો ગ્રહ તમે ના કહી શકો. તો એના માટે ચાર વિધાન આપેલા છે, કે સૂર્ય ફરતે પરિક્રમા કરતી વસ્તુ હોય, ત્યારબાદ લગભગ ગોળ આકાર પ્રાપ્ત કરવા પર્યાપ્ત દળ ધરાવતી વસ્તુ હોય, પોતાની આસપાસનો વિસ્તાર સાફ કરેલો ન હોય. આસપાસનો વિસ્તાર સાફ કરેલો એટલે તમને ઉદાહરણ આપું તો, જેમ પૃથ્વીની આસપાસ માત્ર ને માત્ર એક જ ઉપગ્રહ ચંદ્ર છે, તો એની આસપાસનો વિસ્તાર સાફ કહેવાય. પૃથ્વીની આસપાસ બીજો કોઈ કચરો જોવા મળતો નથી. પરંતુ જે શનિ ગ્રહ છે, તો શનિ ગ્રહે શું કર્યું છે, એની આસપાસ જે કચરો અસ્તવ્યસ્ત ગતિ કરતો હતો એને એક નિશ્ચિત સ્વરૂપ આપી દીધું છે, જેને આપણે એના વલય તરીકે ઓળખીએ છીએ. ચોથું વિધાન છે, કોઈ અન્ય ગ્રહનો ચંદ્ર ન હોય. એટલે જેમ ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે, એમ એ ડ્વાર્ફ પ્લેનેટ પોતે બીજા કોઈ ગ્રહનો ચંદ્ર હોવો જોઈએ નહીં, એટલે કે ઉપગ્રહ હોવો જોઈએ નહીં. તો અહીં ચારે ચાર વિધાનો સાચા છે, અને ચારે ચાર વિધાનો જે ફૂલફિલ કરતું હોય તેને જ ડ્વાર્ફ પ્લેનેટ કહેવામાં આવે છે. નેક્સ્ટ છે, સાઉથ એટલાન્ટિક એનોમલી કોને કહેવામાં આવે છે? તો સાઉથ એટલાન્ટિક એનોમલી જે છે, એ છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં અસામાન્ય નબળી એવી જગ્યા. પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ બંને ધ્રુવો પાસે પ્રબળ છે, પરંતુ સાઉથ એટલાન્ટિક એનોમલી વાળી જે જગ્યા છે ત્યાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર થોડું નબળું પડેલું છે, જેથી ત્યાં અંદરની તરફ સૂરજના જે સૌર કિરણો વગેરે છે, સોલાર પવનો, એ ત્યાંથી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરવાની સંભાવનાઓ રહેતી હોય છે. નેક્સ્ટ છે, TOI 700D એ શું છે? તો એ એક્ઝોપ્લેનેટ છે. મિત્રો, એક્ઝોપ્લેનેટ એટલે શું? તો પૃથ્વી જેવો જ ગ્રહ, પરંતુ એ પૃથ્વીની જે આપણું સૌરમંડળ છે એ સૌરમંડળમાં હોતો નથી. તમને ખ્યાલ છે પૃથ્વી જે સૌરમંડળમાં છે એ સૌરમંડળમાં 8 ગ્રહો છે, પરંતુ જે એક્ઝોપ્લેનેટ છે એ પૃથ્વીની જેમ જ અન્ય કોઈ સૌરમંડળમાં હોય છે, અથવા અન્ય કોઈ તારાની આસપાસ ગતિ કરતો હોય છે. અને પૃથ્વી જે રીતે સૂર્યથી એક નિશ્ચિત અંતરે આવેલી છે, અને એ અંતર કેવું છે, તો કે ત્યાં વાતાવરણમાં બહુ જાજો ફરક જોવા મળતો નથી, તો એને હેબિટેબલ ઝોન તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે 700D છે, TOI 700D, એ એવો જ એક હેબિટેબલ ઝોનમાં આવેલો એક્ઝોપ્લેનેટ છે, જે આપણાથી 101.4 પ્રકાશ વર્ષ દૂર આવેલો આ ગ્રહ છે. નેક્સ્ટ છે, ભારતે કયા વર્ષ સુધીમાં ટ્રાન્સફેટને ભારતમાંથી સમાપ્ત કરવા માટેનો સંકલ્પ કરેલો છે? તો ટ્રાન્સફેટને સમાપ્ત કરવાનો સંકલ્પ 2022 સુધીનો કરેલો છે. 2022 સુધીમાં ભારતીય લોકોના ભોજનમાંથી ટ્રાન્સફેટને મેક્સિમમ રીતે દૂર કરી દેવી. ટ્રાન્સફેટ એ શું છે મિત્રો? તો જે આપણે તેલ વગેરેનો યુઝ કરીએ છીએ, તો એની અંદરથી પ્રાપ્ત થતો આ એક ઘટક છે, જે લાંબા ગાળે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તો એને દૂર કરવા માટેનો સંકલ્પ કરવામાં આવેલો છે. નેક્સ્ટ છે, માનવમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? તો માનવમાં કુલ 23 જોડ રંગસૂત્ર હોય છે, જેમાંથી 22 જોડ એટલે કે ટોટલ 44 રંગસૂત્રો દૈહિક રંગસૂત્રો છે, જે આપણા શરીર રચનાને નક્કી કરતા હોય છે, જ્યારે એક જોડ એટલે કે 2 રંગસૂત્રો લિંગ નિશ્ચયન કરતા હોય છે, એટલે કે સ્ત્રી અથવા પુરુષ તરીકેનું જાતિ નિર્ધારણ કરતા હોય છે. નેક્સ્ટ પ્રશ્ન છે, સોલર સાયકલ લગભગ કેટલા વર્ષની હોય છે? તો સોલર સાયકલ એ 11 વર્ષની હોય છે. જે સૂર્ય છે એ સૂર્ય, મિત્રો તમને ખ્યાલ છે, તો હું સમજાવું તો કે પૃથ્વીની જેમ એ એક વાયુમય ગોળો છે. હવે વાયુ હોવાને કારણે થાય છે શું, તો ધ્રુવ પ્રદેશ પાસે એની ઝડપ ઓછી રહે છે, જ્યારે વિષુવવૃત્તીય પ્રદેશ પાસે એની ઝડપ વધારે હોય છે, કારણ કે અહીં એને અંતર વધુ કાપવાનું હોય છે. તો આવા સમયે શું થાય છે કે સૂર્યની આસપાસ જે એના ધગધગતા વાયુને કારણે જે ચુંબકીય ક્ષેત્ર બને છે, એ વિષુવવૃત્ત પાસેની ગતિ વધારે હોવાને કારણે વિષુવવૃત્ત પાસેથી એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મરોડાતી જાય છે, અને એક સમય એવો આવે છે કે ચુંબકીય ક્ષેત્ર રેખા એકબીજીને ક્રોસ કરવા લાગે. હવે તમને ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જણાવું, તો એ મોટાભાગે એકબીજાને સમાંતર રહેતી હોય છે, પરંતુ જ્યારે એ ક્રોસ કરે છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તૂટે છે, અને જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખા તૂટે એટલા વિસ્તારમાંથી જે પ્લાઝમા છે એ અવકાશમાં ફંગોળાઈ જતો હોય છે, અને ત્યાં આપણને સનસ્પોટ એટલે કે સૂર્ય કલંક જોવા મળતા હોય છે. તો આ સાયકલ 11 વર્ષની છે. દર 11 વર્ષે સૂર્યની સપાટી ઉપર સૂર્ય કલંકોની સંખ્યા મેક્સિમમ થઈ જતી હોય છે. નેક્સ્ટ પ્રશ્ન છે, ચર્ચિત
ઇન્જિન્યુઇટી શું છે? તો એ અન્ય ગ્રહ પર ઉડાન ભરનારું પ્રથમ હેલિકોપ્ટર છે, જે હાલમાં નાસા દ્વારા મંગળ ઉપર યાન મોકલવામાં આવેલું, તેમની અંદર આ એક નાનકડું એવું હેલિકોપ્ટર હતું. હેલિકોપ્ટર તો એને ના કહી શકાય, પરંતુ તમે એને ઉડતું એક નાનકડું એવા ડ્રોન સાથે સરખાવી શકો, તો આ એમનું નામ છે ઇન્જિન્યુઇટી. નેક્સ્ટ છે ખાનગી રીતે વિકસિત ભારતના પ્રથમ ધવન વન રોકેટ એન્જિન, એના વિશે યોગ્ય વાક્ય પસંદ કરો. મિત્રો, મોટા ભાગે મિસાઇલ વગેરે જે છે તો એ ક્ષેત્ર સરકારે જાહેર સાહસો જે છે એમના માટે રાખેલા છે, પરંતુ ભારતનું સૌ પ્રથમ એવું ખાનગી રીતે વિકસિત કરેલું હોય એવું પ્રથમ રોકેટ એન્જિન છે ધવન એક. તો એના માટે વાક્ય આપેલા છે કે સ્કાય રૂટ એરોસ્પેસ દ્વારા વિકસિત કરવામાં આવેલું છે, તેમાં ઈંધણ તરીકે એલએનજી એટલે કે લિક્વિડ નેચરલ ગેસ અને ઓક્સિડાઇઝર તરીકે પ્રવાહી ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવેલો છે, અને આ એન્જિન વિક્રમ 2 રોકેટને પાવર આપશે. તો તમારે સાચા વિધાનો પસંદ કરવાના છે, તો ત્રણે ત્રણ વિધાનો સાચા છે. એને સ્કાય રૂટ એરોસ્પેસ દ્વારા વિકસિત કરેલું છે, ઈંધણ તરીકે તેમાં એલએનજી અને ઓક્સિડાઇઝર તરીકે પ્રવાહી ઓક્સિજન. એટલે એલએનજીના કારણે ફાયદો શું થાય? તો મિત્રો, પ્રવાહી બળતણની અંદર પ્રવાહી હાઇડ્રોજન અને પ્રવાહી ઓક્સિજનનો ઉપયોગ થતો હોય છે, પરંતુ હાઇડ્રોજનના કારણે ક્યારેક રોકેટ ખૂબ જ વિસ્ફોટક બની જતું હોય છે અને એના ચિત્રા ઉડી જતા હોય છે. તો એવા સમયે એલએનજી જે છે એ હાઇડ્રોજનની વિસ્ફોટકતાને ઓછી કરી અને એના જગ્યાએ એલએનજીનો આપણે યુઝ કરી શકીએ છીએ. અને વિક્રમ 2 નામનું જે રોકેટ છે એમની અંદર આ એન્જિન લગાવવામાં આવશે. નેક્સ્ટ પ્રશ્ન છે હિમાલયન ચંદ્ર ટેલિસ્કોપ, એમના વિશે વાક્ય પસંદ કરો. તો ઇન્ડિયન એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરીની લદ્દાખ સ્થિત ફેસિલિટીમાં તે આવેલું છે. 2 મીટર વ્યાસ ધરાવતો ઓપ્ટિકલ ઇન્ફ્રારેડ ટેલિસ્કોપ છે. કર્ણાટકમાં આવેલા કંટ્રોલ સેન્ટર ખાતેથી તેને ઓપરેટ કરવામાં આવે છે અને હાલમાં જ પોતાના કાર્યકાળના 20 વર્ષ તેણે પૂર્ણ કરેલા છે. તો ચારે ચાર વિધાનો સાચા છે. સ્થાપના કરેલી છે ઇન્ડિયન એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરીએ. ક્યાં આવેલું છે? તો લદ્દાખના હાનલે ખાતે આવેલું છે. 2 મીટર વ્યાસ ધરાવતો ઓપ્ટિકલ ઇન્ફ્રારેડ ટેલિસ્કોપ છે, એટલે કે ઇન્ફ્રારેડ તરંગોની મદદથી અવકાશનું એ સ્ક્રીનિંગ કરે છે. કર્ણાટકમાં આવેલું કંટ્રોલ સેન્ટર જે કર્ણાટકના હસન ખાતે આવેલું છે, અને મિત્રો હસન ખાતે જ એક મહત્વની એવી મૂર્તિ પણ આવેલી છે, એ મૂર્તિનું નામ શું છે જે મૌર્ય યુગ સાથે સંકળાયેલી છે, તો એ તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે. નેક્સ્ટ પ્રશ્ન છે હાલમાં જ નાસા દ્વારા કઈ સોલાર સાયકલ પૂર્ણ થવાનું જાહેર કરી અને કઈ નવી સોલાર સાયકલ શરૂ કરવાનું જાહેર કરેલું છે? જે સોલાર સાયકલ આપણે હમણાં જોઈ એ સોલાર સાયકલ 24મી પૂર્ણ થઈ અને હવે 25મી સોલાર સાયકલ શરૂ થઈ છે. એટલે જ્યાંથી આપણે ઓબ્ઝર્વેશન કરવાનું શરૂ કર્યું છે ત્યારથી વાત છે. તો 24 × 11 તમે કરો એટલે 264 વર્ષ પહેલાંથી એની માર્કિંગ કરવાનું શરૂ કરવામાં આવેલું છે. હવે અત્યારે જે સાયકલ શરૂ થઈ છે એ 25મી સોલાર સાયકલ છે. નેક્સ્ટ છે શુક્ર પર મળેલ ફોસ્ફીન ગેસમાં એક ફોસ્ફરસ સાથે અન્ય કેટલા હાઇડ્રોજનના અણુઓ જોડાયેલા હોય છે? તો જે ફોસ્ફીન ગેસ છે એની અંદર 3 હાઇડ્રોજન હોય છે. આપણે ત્યાં જે ગેસ મળે છે એ ડાયહાઇડ્રોજન સલ્ફાઇડ એટલે કે H2S ગેસ મળે છે, અને આ ગેસની સ્મેલ મોટાભાગે દરેક વ્યક્તિઓએ લીધેલી જ હોય છે. ક્યાંથી પ્રાપ્ત થાય છે આ ગેસ? તો જ્યારે ગટર ખુલ્લી હોય તો ગટરમાંથી જે સ્મેલ આવે છે એ સ્મેલ H2S ગેસની છે, પરંતુ શુક્ર ઉપર જે ગેસ મળેલો છે ફોસ્ફીન ગેસ એમની અંદર હાઇડ્રોજનનું પ્રમાણ વધારે છે, H3S છે, એટલે કે 3 હાઇડ્રોજન અણુઓ તેમાં આવેલા હોય છે. નેક્સ્ટ પ્રશ્ન છે સોનિફિકેશન એટલે શું? તો ફોટાને અવાજમાં ટ્રાન્સલેટ કરવાની પ્રક્રિયા. મિત્રો, જે આપણે સોશિયલ મીડિયામાં ફોટો વગેરે અપલોડ કરતા હોઈએ છીએ, તો એને જે ફોટો આપણે વોટ્સઅપ પર મોકલીએ છીએ તેને તરંગોની મદદથી અન્ય મોબાઈલમાં આપણે પાછો મેળવતા હોઈએ છીએ, પરંતુ અહીં સોનિફિકેશન શું છે? તો એ ફોટાને અવાજમાં રૂપાંતરિત કરવામાં આવે છે, અને પછીથી એ જ ફોટો પાછો અન્ય ડિવાઇસમાં જ્યારે રિસીવ કરવામાં આવે ત્યારે એ જ અવાજને પાછો ફોટામાં રૂપાંતરિત કરી દેવામાં આવતો હોય છે. નેક્સ્ટ છે COVID-19 માટે મંજૂર થયેલ ફેલુદા ટેસ્ટ કીટ એનું આખું નામ શું છે? તો ફેલુદા ટેસ્ટ કીટનું આખું નામ FN-SARS-9 એડિટર લિંક્ડ યુનિફોર્મ ડિટેક્શન એરે. આખું નામ શું છે? FN-SARS-9
એડિટર લિંક્ડ યુનિફોર્મ ડિટેક્શન એરે, એ એમનું આખું નામ છે. થોડી ડિટેલ અલગથી નેટ ઉપર સર્ચ કરી જોઈ લેવી. નેક્સ્ટ છે, નીચેનામાંથી કયું વાક્ય યોગ્ય છે? તો થ્રીડી પ્રિન્ટિંગને એડિટિવ મેન્યુફેક્ચરિંગ પણ કહેવામાં આવે છે, જેમાં કેડ મોડેલ એટલે કે કમ્પ્યુટર એડેડ ડિઝાઇન એવા મોડેલ કે ડિજિટલ થ્રીડી મોડેલ દ્વારા ત્રિપરિમાણીય વસ્તુ બનાવવામાં આવે છે. બીજું વિધાન છે જટિલ આકારો કે ભૂમિતિઓ બનાવવાની ક્ષમતા, તેનો મુખ્ય ફાયદો છે. તો બંને વિધાનો સાચા છે. થ્રીડી પ્રિન્ટિંગ ટેકનોલોજી માટે આ બંને વિધાનો કેવા છે મિત્રો? સાચા છે. અને મેન્સને ધ્યાનમાં રાખીને થોડી થ્રીડી પ્રિન્ટિંગ ટેકનોલોજી વિશે પણ ખાસ તૈયારી કરી લેવી કે વિશ્વમાં ક્યારે એની શરૂઆત થઈ, હાલ વિશ્વમાં ક્યાં પહોંચી છે, ભારતમાં ક્યારે શરૂ થઈ અને ભારતમાં અત્યારે ક્યાં પહોંચી છે, ભારતમાં એનું ભવિષ્ય શું છે, તો એના વિશે ખાસ તૈયારી કરી લેવી. નેક્સ્ટ છે, માનવ ઉદ્વિકાસના અભ્યાસનું મુખ્ય સાધન કયું છે? તો માનવ ઉદ્વિકાસના અભ્યાસનું મુખ્ય સાધન ડીએનએ અનુક્રમનું નિર્ધારણ છે. જે ડીએનએનો ક્રમ છે એ ડીએનએ ક્રમનું નિર્ધારણ એ એના ઉદ્વિકાસને જાણવા માટેનું ખાસ મહત્વનું સાધન બની રહે છે. તો મિત્રો, અહીં આપણો આ ચોથો સેશન પૂરો કરીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ સેશનની અંદર આવા જ મહત્વના 25 પ્રશ્નો સાથે ફરીથી આપણે ચર્ચા કરીશું. અન્ય વિષયની પણ સિરીઝ ટૂંક સમયમાં જ આપણી ચેનલ ઉપર તમને ઉપલબ્ધ થવા લાગશે. તો ખાસ જે મિત્રોએ હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે મિત્રોને ખાસ વિનંતી, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તથા બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો, જેથી આવનારા દરેકે દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.